મિત્રો આજે ધોરણ 10 માં ગણિતમાં આગળ વધી રહ્યા છે આજે આપણે કુલ 3 મેથડ જોવાની છે જે ઓલરેડી આપણે શીખીને આવ્યા છે પણ થોડી એની પદ્ધતિ બદલાઈ છે ગુસા લસા તમે લોકો શીખીને આવ્યા છો અવયવ પાડવાના તમે લોકો શીખીને આવ્યા છો થોડી પદ્ધતિ અહીં બદલાઈ છે અહીંયા કહે છે યુક્લિડની ભાગ પ્રવિધિના ઉપયોગ કરી ગુસા શોધો ગુસા શોધતા તમને લોકોને આવડે છે પણ અહીંની પદ્ધતિ જુદી છે અહીં તમને બે સંખ્યા આપી છે 135 અને 225 અને કહે છે આ સંખ્યાનો ગુસા શોધો તો તમારે ધ્યાનમાં રાખવાનો મોટી સંખ્યા કઈ છે તો અહીં મોટી સંખ્યા છે 225 એટલે એ સંખ્યા પહેલી લખી દેવાની છે લખી દીધી ચલો 45 અને 100 મોટી સંખ્યા કઈ છે 100 તો પહેલી લખી દીધી અહીંયા 20 અને 27 મોટી સંખ્યા કઈ છે 27 થઈ ગયો હવે શું કરવાનું તો બીજી સંખ્યા જે છે એની જોડે અહીંયા લખી દો જેમ કે અહીંયા લખી 135 અહીંયા લખ્યા 45 અહીંયા લખ્યા 20 જે તે સંખ્યાને ભાગવાનું છે અને શેષ જોવાનું છે એટલે કે 225 ને 135 વડે ભાગીશું ગરબ કામમાં જોઈએ તો 225 ભાગ્યા 135 એક જ ભાગ ચાલે છે એટલે 135 બરાબર શૂન્ય આવશે બની એક લીટી 10 12 માંથી 3 જાય તો 9 અને અહીંયા શૂન્ય એટલે શેષ કેટલી વધશે 90 વધશે કેટલા વડે ભાગ ચાલ્યો 1 એ એનો મતલબ કે 135 ગુણ્યા 1 વત્તા શેષ વધી 90 ખબર પડી ભાગ ચાલે ગુણાકારમાં અને 90 લખવાનું હવે મિત્રો શું કરવાનું તો અહીંયા કેટલા લખ્યા છે 135 એ તમારો ભાગ ચાલેલો હતો બરાબર માટે અહીં લખીશું 135 લખ્યા ચાલો કેટલા વડે ભાગીશું 90 વડે ભાગીશું તો 90 ઠીક છે તો 135 ને હવે કેટલા વડે ભાગીશું 90 વડે એટલે એક એ ભાગ ચાલશે બરાબર અને શેષ કેટલી વધશે 45 બોલ થઈ ગયો 45 શેષ વધી હવે શું લખવાનું અહીંયા આ બાજુ તો 90 જો આ 90 લખ્યા ચાલો અહીંયા શું મૂકવાનું શેષ વધી હોય તે 45 45 ગુણ્યા 2 90 થાય તો શેષ કેટલી વધશે 0 તો મિત્રો જ્યાં 0 આવે એની ઉપરની જે સંખ્યા હોય જેમ કે 0 ની ઉપરની સંખ્યા છે 45 તો 45 તમારો શું થઈ ગયો ગુસાઅ થયો જોઈએ 45 તમારો ગુસ્સા ફરી એકવાર જો આની માટે કરી છે બરાબર ધ્યાન આપજો હો જો જો ચલો 145 એટલે કેટલા વડે ભાગ ચાલશે 2 વડે 45 90 એટલે શેષ કેટલી વધશે 10 હવે જોઈએ આગળ હવે શું લખવાના 45 જો લખ્યા બરાબર કેટલા વડે ભાગવાના 10 વડે શેષ વધી કેટલા વડે ભાગવાના 10 6 40 શેષ વધશે 5 થઈ ગયો હવે શું લખવાનું અહીંયા 10 બરાબર કેટલા વડે ભાગવાના શેષ વધી હોય એટલા વડે 5 2 10 શેષ કેટલી વધશે 0 તો 0 આવી ગયો તો 0 અહીંયા આવી ગયો એનો અર્થ એવો થયો કે એની ઉપરની સંખ્યા એ ગુસાઅ થયો માટે આનો જવાબ આવશે ગુસાઅ બરાબર 5 ખ્યાલ આવે છે જો આનું ઉત્તર જોઈએ આવે 27 એટલે 27 ને 20 વડે ભાગવાના એટલે એક જ ભાગ ચાલશે 20 એકા 20 શેષ કેટલી વધશે 7 હવે કેટલા લખશો 20 પહેલાના જે ભાગ્યા હોય એને આગળ લઈ લેવાના કેટલા વડે ભાગવાના શેષ જેટલી વધી હોય એટલા વડે 7 7 2 14 શેષ વધશે 6 હવે કેટલા લેશો 7
કેટલા લે ભગવાના 6 વડે 6 એકા 6 એટલે શેષ કેટલી બચશે 1 હવે કેટલા લેવાના 6 કેટલા લે ભગવાના 1 વડે તો 1 વડે ભાગીએ તો 6 એકા 6 અને શેષ બચશે 0 ખબર પડી તો 0 ની ઉપર કઈ સંખ્યા આવી 1 એનો મતલબ કે એનો ગુસા થઈ ગયો તો મિત્રો આ રીતે યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા ગુસા શોધી શકીએ છે ફરીવાર તમને ના ખ્યાલ આવે તો વિડિયો જોઈ શકો છો આગળ જઈએ નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો જેમ કે અહીં આપ્યા છે 156 તો જો લખું છું 156 બોક્સ બનાવું છું બરાબર ચલો 156 ને 2 વડે ભાગીશું એટલે અહીંયા 2 આવશે આવે બે 2 વડે ભાગીએ એટલે અહીંયા આવશે 78 ફરી પાછા કેટલા વડે ભાગીશું 2 વડે એટલે 2 વડે ભાગીશું તો અહીંયા કેટલા મળશે આપણને 39 હવે 2 વડે ભાગ નહીં ચાલે 3 વડે ચાલશે માટે 3 વડે ભાગીશું તો કેટલા મળશે આપણને 13 જોઈ લો મળી ગયા હવે 13 ને ભગાશે નહીં તો એનો મતલબ કે 156 ના અવયવ થયા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 અને આપણે આ રીતે પણ લખી શકીએ છે 2 2 વાર છે માટે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13 તો થઈ ગયો આનું કરીએ 3825 માટે તો 3825 જો બોક્સમાં લખ્યા ચલો 2 વડે તો ચાલશે નહીં ચેક કરી લઈએ 3 વડે ચાલશે કે નહીં બધી સંખ્યાનો સરવાળો 3 ને 8 11 ને 2 13 ને 5 18 જે 3 નો અવયવી છે એટલે 3 વડે ભાગાશે 3 વડે ભાગી જોઈએ કેટલા આવે છે 3825 ભાગ્યા 3 3 એકા 3 0 8 3 2 6 2 2 3 7 21 1 5 3 5 15 કેટલા મળ્યા 1275 તો જો ભાગ્ય છે 3 1275 હવે શું કરીશું તો 1275 ને ભાગીશું 3 વડે ભાગશે કે નહીં ચેક કરી લઈએ 1 ને 2 3 3 ને 7 10 ને 5 15 15 એ 3 નો અવયવી માટે ભાગી શકાશે તો ભાગીએ છે 3 વડે 3 4 12 3 2 6 3 5 15 425 હવે 3 વડે ભાગશે ના નહીં ભગાય માટે 5 વડે ભાગીશું શું લખાશે તો 5 વડે 40 બરાબર અને પાય પાય 25 એટલે 85 આવશે ફરી પાછા 5 વડે ભાગાશે અને એટલે કેટલા આવશે 70 તો આપણના અવયવો શું મળ્યા 3825 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17 અને આ રીતે બી લખી શકીએ છે 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 17 તો આ આપણી મિત્રો બીજી રીત થઈ હવે કે છે ગુસા અને લસા શું મિત્રો આના અવયવો પણ તમારે આ રીતે જ પાડવાના છે બરાબર તો પહેલા છે 336 તો બંને સંખ્યાના આપણે અવયવો પાડીએ પછી ગુસા અને લસા શોધીએ છે બરાબર તો 336 એના અવયવો પાડીએ આપણે તો 2 વડે ભાગાશે પહેલું બરાબર એટલે 2 વડે ભાગી 336 ભાગ્યા 2 કરીએ તો 2 એકા 2
તો શું દેખાય છે બોલો જો ત્રણેયમાંથી સામાન્ય દેખાય છે તો શું ના માટે એ સમયે ગુસા આવશે એક હવે લસા તો લસામાં જો લસામાં સામાન્ય બધું એકવાર તો લખવાનું છે એટલે કામ કરે ડાયરેક્ટ ગુણાકાર જ ગણી કાઢો મિત્રો પછી તો બરાબર 9 8 72 થઈ જાય અને ગુણ્યા 25 9 8 72 અને 3 ગુણ્યા 25 કરીએ તો 72 ગુણ્યા 25 બરાબર એટલે લગભગ 1800 જેવું મળે કરી લેશે 0 2 4 7 2 14 2 5 10 નું 0 વધીએ 7 5 35 ને 36 જોઈ લો 0 0 1 8 એટલે કેટલા મળશે 1800 મળ્યા જોઈ લો મિત્રો આમાં એક વસ્તુ સમજવાની જરૂર છે કદાચ જો ત્રણ સંખ્યા છે અને એ સમયે તમને લસા શોધવાનું કહે તો અમુક સમયે અમુક વિદ્યાર્થી ભૂલ પણ કરી દેશે છે કેવી ભૂલ એક ઉદાહરણ લઈને સમજાવું જેમ કે હું માની લો કે ત્રણ સંખ્યાના લસાઅમાં કોઈ ત્રણ સંખ્યા છે અને એના લસાઅમાં મને કઈ કાઉ મળ્યા છે જો જો ધ્યાન આપજો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 આ એક મળ્યો એક સંખ્યાના અવયવ આવા પડ્યા ચલો બીજી કોઈ સંખ્યા છે એના વર્ગ ધારો કે મને મળે છે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ખબર પડી અને ત્રીજી સંખ્યા છે એના વર્ગ મને મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 હવે મને કહે છે આનો લસાઅ શોધો તો શું કરશે તો ધ્યાન આપવાનું પહેલા સામાન્ય છે એને એકવાર લખી દેવાના જોજો પહેલા સામાન્ય કોણ દેખાય છે જુઓ જો દરેકમાં દેખાય છે કોઈ જગ્યાએ ના પણ હા અહીંયા બે છે અને અહીંયા પણ બે છે તો જો એકવાર લખી દીધે આને પછી અહીંયા 3 છે અને અહીંયા પણ 3 છે જો એકવાર લખી દીધા એ જ પ્રમાણે અહીંયા 3 છે અહીંયા 3 છે એટલે એકવાર લખી દીધા આટલો થઈ ગયો હવે જુઓ કશું સામાન્ય દેખાતો નથી તો બાકી વધારે એકવાર લખી દેવાને લઈએ બાકી કોણ વધ્યા 5 અહીંયા કોણ વધ્યા 3 અહીંયા 2 અને અહીંયા 2 આ બધાનો ગુણાકાર એટલે તમારો જવાબ તો આ રીતે સામાન્ય કાઢવાનો છે હોય શકે ત્રણેયમાંથી સામાન્ય નીકળી શકે છે ત્રણેયમાંથી સામાન્ય કશું હોય બરાબર જેમ કે હું તો એને એક જ વાર લખવાના છે ખબર પડી તો મિત્રો આજનો આ ટોપિક અહીં પૂરો થાય છે બે થી ત્રણ વખત આ વિડિયો જોજો રીત પ્રોપરલી સમજજો અને આગળ વધજો ફરી મળીશું થેન્ક યુ વેરી મચ આભાર